મહામારીના લોકડાઉનને ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે પોલીસ કર્મીઓ 24 કલાક ખડે પગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે ફરજ પરના પોલીસ કર્મીઓનું સ્વાસ્થ્ય કેવું છે તે જોવું ખૂબ જરૂરી છે, જેના માટે સુરતની પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે સુરત ગ્રામ્ય પોલીસ જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરમાં છાયામાં વ્યથિત છે, જેમાં ભારત પણ બાકાત નથી, ત્યારે ભારત આજે લોકડાઉનની પરિસ્થિતિમાં છે, ત્યારે લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખી પોલીસ જવાનો રાત દિવસ રોડ પર ફરજ બજાવતા હોય છે, ત્યારે સમાજના લોકોએ પણ પોલીસ જવાનોના હેલ્થની ચિંતા કરવી અત્યંત જરૂરી છે. ત્યારે આજ દિનાંક 11 એપ્રિલ 2020 ના રોજથી સુરત ગામના બારડોલી ડિવિઝનમાં આવેલા પોલીસ કર્મીઓનું નિઃશુલ્ક બ્લડ પ્રેશર, બ્લડ શુગર, ઓક્સિજન લેવલ, પલ્સ તથા અન્ય તપાસ કરવાનું સુરતની પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરત જિલ્લાના DYSP રૂપલ સોલંકીએ જિલ્લા પોલીસ વતી હોસ્પિટલના ઉમદા કાર્યને બિરદાવી હતી. રૂપે બેન્કર્સ હોસ્પિટલ અમારી મદદે આવેલી છે અને અમારા તમામ પોલીસ સ્ટાફનો હેલ્થ ચેકઅપ કરી અને કોઈને પણ કંઈ પ્રોબ્લેમ હોય તો સ્ટાર્ટિંગના ફેઝમાં જ ડાયગ્નોસિસ થઈ જાય અને આપણે એનો ઈલાજ કરાવી શકીએ. હું બેન્કર્સ હોસ્પિટલનો મારા સમગ્ર ડિવિઝનના સ્ટાફ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આજે અમારી આટલી મદદે આવ્યા છે અને ભવિષ્યમાં પણ અમારી સાથે રહી કોઓપરેટ કરીને કામ કરશે. બારડોલી ડિવિઝનની જનતા માટે તમારો મેસેજ શું હશે? જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે તો પોલીસને મદદ થઈ શકે એ માટે તમારો મેસેજ શું હશે? મારો એક જ મેસેજ છે કે જરૂર પૂરતું જ બહાર નીકળો. આજે આપણે માત્ર 3 કલાક માટે પણ ખાલી ઓપન રાખીએ છીએ તો પણ માણસની બધી જ જરૂરિયાતો સચવાઈ જાય છે. એનો મતલબ કે આપણે મિનિમમ બહાર નીકળીએ તો પણ આપણું ઘર ચાલવાનું છે. એટલે મારી સમગ્ર જનતાને વિનંતી છે કે તેઓ ઘરે રહે, ઘેર રહેશે તો વધારે સેફ રહેશે અને એટલી જ પોલીસને અને પ્રશાસનને મદદ મળશે.